ગ્રાહક સુરક્ષા એટલે શું એની વ્યાખ્યા આપણે લીધી કે બજારની અંદર જે વસ્તુઓ છે એ યોગ્ય કિંમત ચૂકવી, અવેજ ચૂકવી, વસ્તુ કે સેવા આપણે એના બદલામાં જે લઈએ છીએ એ યોગ્ય ગુણવત્તાવાળી, વાજબી કિંમતે અને સારા પ્રકારની હોય, યોગ્ય વજનની અંદર, તો તે વસ્તુ જે ખરીદનાર છે એને જે રક્ષણ મળે છે એને કહેવાય છે ગ્રાહક સુરક્ષા. તો આનો સૌ પ્રથમ વખત ભારતની અંદર ગ્રાહક સુરક્ષા શું છે, તો ગ્રાહક મોટાભાગે ગ્રાહકને જાગૃત કરવા માટે, એના હિત માટે કાર્ય કરતો આ એક સંગઠન છે. અને ભારતની અંદર પ્રાચીન સમયથી લઈ અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે ને તો એના ઘણા બધા ગ્રંથોની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને જો ભારતની વાત કરીએ તો ભારતની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પોતાના પુસ્તકની અંદર કૌટિલ્યે આ પ્રકારનો ઉલ્લેખ કરેલો છે કે ઘણી વખત ઉત્પાદકો તોલમાં વજન એ ઓછું આપી અને ગ્રાહકોનું જુદી જુદી રીતે શોષણ કરે છે. તો આ શોષણ જે કરનાર ઉત્પાદકો છે, વેપારીઓ છે કે એના માલિકો છે, એને દંડ અને સજાની જોગવાઈ કરવી જોઈએ એવો ઉલ્લેખ આપણા કૌટિલ્યએ સૌ પ્રથમ વખત તેના પુસ્તકમાં કરેલો છે. અને આ આપણે ચિત્ર જોઈએ છીએ કે કૌટિલ્ય જેનું ખૂબ જ નિષ્ણાત અને વિદ્વાન કહી શકાય એવા ભારતના એક મૌર્ય શાસનકાળ દરમિયાન થઈ ગયેલ વ્યક્તિ. ત્યાર પછી ગ્રાહક સુરક્ષા માટે ધીમે ધીમે જુદા જુદા પગલાઓ જે યોજવામાં આવ્યા એની અંદર અમેરિકાના પ્રમુખ છે જ્હોન કેનેડી, અને આ જ્હોન કેનેડીએ તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને રક્ષણ માટે એના હિતાર્થે ચાર પ્રકારના અધિકારો ગ્રાહક સુરક્ષા સંદર્ભે સૌ પ્રથમ વખત આપ્યા, અને ત્યાર પછી આખા વિશ્વની અંદર એ અધિકારો છે એ જો માટેની ભલામણ કરવામાં આવી. તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જોઈએ તો મોટા ભાગે કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર કક્ષાની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના સમયગાળા દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું ગ્રાહકોના હિતાર્થે, એમના રક્ષણ અર્થે, એની સુરક્ષા અર્થે. અને એ જે તારીખ હતી 15 માર્ચ હતી, અને 15 માર્ચ પછી આખા વિશ્વની અંદર 15 માર્ચને વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન એટલે અધિકાર દિન તરીકે ઉજવવું એવું નક્કી કરવામાં આવ્યું. એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા દિન ક્યારે ઉજવવામાં આવે છે, તો 15 માર્ચે. બરાબર યાદ રાખજો, આના પછીનો તરત જ પોઈન્ટ બદલાય છે, તારીખ બદલાય છે. જોઈએ ભારતની અંદર પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેટલાક જે અધિકારો ગ્રાહકોને આપવામાં આવ્યા છે એ અધિકારોને અનુલક્ષીને 1986ના સમયગાળા દરમિયાન એક કાયદો ઘડવામાં આવેલો જેનું નામ હતું રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ, જે 1986ના સમયગાળા દરમિયાન ઘડવામાં આવેલો છે. ક્યારે? 1986, જેને રાષ્ટ્રપતિએ સંસદની અંદર મંજૂરી આપતા મોહર મારતા આ કાયદો અર્થતંત્રની અંદર અમલમાં આવેલો. ત્યાર પછી આખા ભારતની અંદર 24 ડિસેમ્બરના રોજ આ કાયદાની અમલવારી થઈ, એટલે 24 ડિસેમ્બરને ગ્રાહક સુરક્ષા દિવસ તરીકે ઉજવવું એવું નક્કી કરવામાં આવ્યું. ભારતની અંદર ગ્રાહક સુરક્ષા દિન ક્યારે ઉજવવામાં આવે છે, તો 24 ડિસેમ્બર. અને જ્યારે પહેલું છે ત્યાં છે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિન 15 માર્ચ. આ બંને બારીક થોડો થોડો તમે કહી શકાય એવા નજીકના વિકલ્પો વાળા છે, એટલે આપણે બરાબર યાદ રાખીએ. અને એને જ અનુસરીને ગુજરાતની અંદર પણ તારીખ 18 ફેબ્રુઆરી 1988ના રોજ ગ્રાહકોનો હિત, સુરક્ષા અને ગ્રાહકના સુરક્ષા અર્થે જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એમાં
1988 નો આ ગ્રાહક સુરક્ષા સંદર્ભે કાયદો છે એ ખૂબ જ મહત્વનો અને અગત્યનો ગણાય છે. પરંતુ 1992ના સમયગાળા દરમિયાન 93ના સમયગાળા દરમિયાન એમાં થોડા થોડા ફેરફાર અને સુધારા પણ કરવામાં આવેલા છે. તો એ ગુજરાતની અંદર ગ્રાહકોના રક્ષણ માટે થયેલા કેટલાક પ્રયાસો છે. તો ગ્રાહક સુરક્ષા સંદર્ભે થયેલા આ મહત્વના કહી શકાય ગ્રાહક જાગૃતિ લાવવા માટેના કેટલાક પ્રયાસો છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ.